ફરી ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। દરિયાઈ પટ્ટી એટલે કે ચોરવાડ થી માંગરોળ સુધી સીસીટીવી કેમેરાની જેમ નજર રાખી સમાચારની ઘટનાઓની સાચી વાતને રજૂ કરતા અમારા રિપોર્ટર જીતેન્દ્ર પરમારની શુભેચ્છાઓને જોઈએ। गुजरात न्यूज तमाम दर्शक मित्रों ने हूँ जितेंद्र परमार ने नमस्कार। गुजरात न्यूज केशोद मांगरोळ विस्तार समाचार माटे गुजरात न्यूज रिपोर्टर तरीके हूँ जितेंद्र परमार कार्यरत छूँ। अपना विस्तार में समाचार माटे दर्शक मित्रों ने साथ और सहकार मळ्यो छे एटले आ समाचार हूँ आपी रह्यो छूँ। आ दिवाळी पूर्व निमित्ते आपनी सुखाकारी और आरोग्य तंदुरस्त रहे ते साथ भगवान ने प्रार्थना। दिवाळी पूर्व निमित्ते गुजरात न्यूज तमाम मित्रों ने शुभेच्छा साथ नूतन वर्ष अभिनंदन पाठवु छूँ। આ સાથે સાથે માધવપુર ગેડના માધવરાયજીની સાક્ષીએ સોનેરી રેતીની દરિયાઈ ચોપાટી પર અને ગેડ પંથકના ગામડાઓ પર સુચારુ નજર રાખી સમાચાર આપતા અમારા રિપોર્ટર પરેશ નિમાવત શુભેચ્છા આપી રહ્યા છે। ગુજરાત ન્યૂઝના તમામ દર્શક મિત્રોને પરેશ નિમાવતના નમસ્કાર। ગુજરાત ન્યૂઝ કેશોદના માધવપુર ઘેડ તેમજ ઘેડ પંથકના રિપોર્ટર તરીકે ઘણા સમયથી મારી ફરજ બજાવું છું ત્યારે તમામ દર્શક મિત્રોનો સાથ અને સહકાર મળતો આવ્યો છે। તે જ રીતે આવનાર દિવસોમાં પણ સાથ અને સહકાર મળતો રહે તેવી અપેક્ષા રાખી રહ્યો છું। ગુજરાત ન્યૂઝના તમામ દર્શક મિત્રોને દીપાવલીના પાવન પર્વ નિમિત્તે આપની સુખાકારી અને આરોગ્ય હંમેશા સારું રહે તેવી પ્રાર્થના સાથે ગુજરાત ન્યૂઝના તમામ દર્શક મિત્રોને દીપાવલીની શુભેચ્છા સાથે નૂતન વર્ષનું અભિનંદન પાઠવું છું। આ સાથે કેશોદ જૂનાગઢ અને માણાવદર વચ્ચેના ત્રિભેટે વંત્રી વિસ્તારના સમાચાર આપતા અમારા રિપોર્ટર ઇરફાન શાહ સરવદીની શુભેચ્છાઓ જોઈએ। ગુજરાત ન્યૂઝ કેશોદ ના વંત્રી વિસ્તારના રિપોર્ટર ઇરફાન શાહના નમસ્કાર। ગુજરાત ન્યૂઝ કેશોદ વંથલી વિસ્તારના સમાચારો જેમાં આપ સૌનો ખાસ કરીને સામાજિક રાજકીય આગેવાનો ધર્મગુરુઓના સાથ સહકાર અને સહયોગથી નિડરતાપૂર્વક સમાચારો પ્રસારિત કરવામાં પ્રયત્નો કરી રહ્યો છું। આપ સૌ આપેલ સાથ સહકાર અને સહયોગ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર। આવનાર દિવાળીના પાવન પર્વ નિમિત્તે આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ સહ નૂતન વર્ષાભિનંદન। જૂનાગઢના ગરવા ગિરનારની ગોદનો તાલુકો એટલે કે ભેસાણ વિસ્તાર ત્યાંના સમાચારોની ખરાઈ કરીને સમાચાર રૂપે વાચા આપતા અમારા રિપોર્ટર કાસમ હોથી મેંદપરા આપને શુભેચ્છા આપી રહ્યા છે। ગુજરાત ન્યૂઝના તમામ દર્શક મિત્રોને કાસમ હોથીના નમસ્કાર। ગુજરાત ન્યૂઝ કેસો ભેસાણ વિસ્તારના સમાચાર માટે ગુજરાત ન્યૂઝ રિપોર્ટર કાસમ હોથી કાર્યરત છું। મારા વિસ્તારના સમાચાર માટે દર્શક મિત્રોનો સાથ અને સહકાર મળી રહ્યો છે તેથી જ સમાચાર આપી રહ્યો છું। દિવાળીના પર્વ નિમિત્તે આપણા સુખાકારી અને આરોગ્ય માટે હંમેશા સારું રહે તે માટે પ્રાર્થના સાથે દિવાળી પર્વ નિમિત્તે ગુજરાત ન્યૂઝના તમામ દર્શક મિત્રોને શુભેચ્છા પાઠવું છું તેમજ નૂતન વર્ષાભિનંદન પાઠવું છું। નમસ્કાર। હવે જૂનાગઢના મેંદરડા શહેર તાલુકા અને ગ્રામ્ય વિસ્તારની ઘટનાઓને આપ સુધી પહોંચાડતા અમારા રિપોર્ટર કમલેશ મહેતા શુભેચ્છા આપી રહ્યા છે। નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત ન્યૂઝના તમામ દર્શક મિત્રોને કમલેશ મહેતાના નમસ્કાર। ગુજરાત ન્યૂઝ કેશોદ મેંદરડા વિસ્તારના સમાચાર માટે ગુજરાત ન્યૂઝ રિપોર્ટર તરીકે હું કાર્યરત છું। મારા વિસ્તારના સમાચાર માટે દર્શક મિત્રો સાથે અને સહકાર મળી રહ્યો છે જેથી સમાચાર પ્રકાશિત કરી રહ્યો છું। દિવાળી પર્વ નિમિત્તે આપ સૌને શુભેચ્છાઓ આપી રહ્યો છું। દિવાળી પર્વ નિમિત્તે આપની સુખાકારી અને આરોગ્ય હંમેશા સારું રહે તેવી દેવાધિદેવ મહાદેવ સોમનાથ મહાદેવ પાસે પ્રાર્થના કરું છું। આપ સૌને દિવાળી પર્વ નિમિત્તે અને નવા વર્ષના અભિનંદન પાઠવું છું। જય માતાજી। હવે ગાંડી ગીર વિસ્તારમાં નજર રાખી વિસાવદર શહેર તેમજ ગામડાઓને નેસડાઓને ખૂંદીને સિંહની જેમ કામ કરતા અમારા રિપોર્ટર હરેશ મહેતા દીપાવલીના તહેવાર અને નવા વર્ષ નિમિત્તે શુભેચ્છા આપી રહ્યા છે। નમસ્કાર, ગુજરાત ન્યૂઝના તમામ દર્શક મિત્રોને હરેશ મહેતાના નમસ્કાર। ગુજરાત ન્યૂઝ વિસાવદર વિસ્તારના સમાચાર માટે ગુજરાત ન્યૂઝ રિપોર્ટર તરીકે કાર્યરત છું। મારા વિસ્તારના સમાચાર માટે દર્શક મિત્રોનો સાથ અને સહકાર મળી રહ્યો છે તેથી જ સમાચાર આપી રહ્યો છું।
દિવાળી પર્વ નિમિત્તે આપની સુખાકારી અને આરોગ્ય હંમેશા સારું રહે તેવી પ્રાર્થના સાથે દિવાળી પર્વ નિમિત્તે ગુજરાત ન્યૂઝના તમામ દર્શક મિત્રોને શુભેચ્છા સાથે નૂતન વર્ષ અભિનંદન પાઠવું છું. નમસ્કાર. આ સાથે વિસાવદર પંથકના અનેક સમાચારોને વાચા આપતા અમારા રિપોર્ટર આસિફ કાદરી પણ શુભેચ્છા આપી રહ્યા છે. ગુજરાત ન્યૂઝના તમામ દર્શક મિત્રોને આસિફ કાદરીના નમસ્કાર. ગુજરાત ન્યૂઝ જીટીવીએલ કેશોદના રિપોર્ટર તરીકે હું જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકામાંથી સેવા કરી રહ્યો છું. તેમજ ગુજરાત ન્યૂઝ કેશોદના દર્શક મિત્રોના સાથ અને સહકારથી અનવા સમાચારો પૂરા પાડી રહ્યા છીએ. તેમજ જીટીપીએલ ગુજરાત ન્યૂઝના તમામ દર્શક મિત્રોનું જીવન સુખી અને સમુદાય સાથે પસાર થાય તેમજ દિવાળી અને નૂતન વર્ષના શુભેચ્છા સાથે આભાર. આ સાથે અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના વિસ્તારની ઘટનાઓને સમાચાર રૂપે વાચા આપતા અમારા રિપોર્ટર અલ્તાફ આરબ બગસરા ભારે જહેમત ઉઠાવી રહ્યા છે ત્યારે તેઓ પણ શુભેચ્છા આપી રહ્યા છે. નમસ્કાર દર્શક મિત્રો, કેશોદ ન્યૂઝ ગુજરાતના રિપોર્ટર તરીકે હું અલ્તાફ આરબ ગુજરાત ન્યૂઝના તમામ દર્શક મિત્રોને દીપાવલી તેમજ નૂતન વર્ષની શુભેચ્છા પાઠવું છું. અને હવે દુનિયા જ્યાં શીશ ઝુકાવે એવા દેવાધિદેવ મહાદેવ સોમનાથ દાદાની સાક્ષીએ ગીર સોમનાથ જિલ્લાની ઘટનાઓને સમાચાર રૂપે આપ સુધી પહોંચાડતા અમારા રિપોર્ટર મિતેશ પરમાર સતત કાર્યરત છે ત્યારે તેઓ પણ દર્શક મિત્રોને શુભેચ્છા પાઠવે છે. હું મિતેશ પરમાર, ગીર સોમનાથ જિલ્લા, જીટીપીએલ ગુજરાત ન્યૂઝ ચેનલ રિપોર્ટર. ગુજરાત ન્યૂઝ ચેનલના તમામ દર્શકોના સાથ અને સહકારથી આજે ગુજરાત ન્યૂઝ સફળતાના શિરે પહોંચ્યું છે ત્યારે આપ સર્વનો હું આભારી છું. ત્યારે આવનારું નવું વર્ષ દિવાળી અને નૂતન વર્ષાભિનંદન નિમિત્તે આપ સર્વને ભગવાન સોમનાથ સુખ શાંતિ અને સમૃદ્ધિ તેમજ આરોગ્યમય બનાવે તેવી મારી હૃદયપૂર્વકની શુભકામના. આ તકે ફરી જીટીપીએલ ગુજરાત ન્યૂઝ ચેનલના તમામ દર્શકોને મારી નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છા તેમજ સોમનાથ દાદા હર હંમેશ આપને સુખ શાંતિ અને સમૃદ્ધિ આપે તેવી પ્રાર્થના. જય સોમનાથ. હવે રિપોર્ટરોના પરિચય બાદ અમારા સ્ટુડિયોમાં પડદા પાછળ કામ કરતી સ્ટુડિયો ટીમનો પરિચય ગુજરાત ન્યૂઝ સંચાલક મહાવીરસિંહ જાડેજા આપશે ત્યારે હવે મને લાભ પાંચમ સુધી રજા આપશો. તમામને દીપાવલીની શુભેચ્છા સાથે નૂતન વર્ષા અભિનંદન.